नमस्कार विद्यार्थी मित्रों, आपणे गया पीरियड में आपणो अभ्यासक्रम पूर्ण कर्यो। हवे पाठ एक थी रिविजन की शुरुआत करिए। पाठ एक के जेनु नाम छे संचालन स्वरूप अने महत्व। आम जो जाऊं तो आखे आखू चेप्टर ए अगाउना आगळ आवता जे चेप्टरो छे ने प्रस्तावना ज कही शकाय। कारण शुं तो कि आ पाठनी अंदर तमारे संचालन ना जे कार्य छे आ कार्यों विषे टूंक में अभ्यास करवानो आवे, पछी एज कार्यों ने लगता बधा पाठ आवे छे। हवे संचालन ना कार्यों कया तो कि आयोजन, त्यार पछी व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, दोरवणी छे, संकलन छे, अने छेलू कार्य क्यूँ थाय अंकुश। एटले के जो तमने एक मार्कनी अंदर प्रश्न पूछाय के संचालनना कार्यों कया कया छे लखो, तो तमारा आयोजन, व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, दोरवणी, संकलन ने अंकुश, एमा आ त्रीजो चेप्टर छे, आ छे चौथु आवशे, आ पांचमु, आ छठ्ठु अने आ सातमु। अहींया सुधी संचालन ना जे कार्य कहेवाय एने ज लगता चेप्टर छे। एटले एवुं कही शकीए के संचालन नी शरूआत घणा प्राचीन समय थी थई छे। पाषाण युगमां, पाषाण युग एटले एवो समयगाळो ज्यारे माणस पत्थरमांथी बनेला हथियार के वासणनो उपयोग करतो, तो ए समय में माणस प्राणीओनो शिकार करतो अने खोराक मेळवतो। हवे शिकार करवा माटे पण तेने एक करता वधारे माणसनी जरूर पड़ती हती। टूंकमां ज्यां एक करता वधारे माणसो कार्य करता होय त्यां संचालननुं महत्व छे। ए माटे आयोजन पण करवुं पड़े। व्यवस्था तंत्र एटले के माळखुं तैयार करवुं पड़े। कर्मचारीओनी भर्ती, पसंदगी, निमणूक, तालीम, विकासना कामनी वात होय एने मार्गदर्शन आपवुं, दोरवणी आपवी जरूरी छे, देखरेख राखवी जरूरी छे, अने छेल्ले अंकुश पण राखवानी वात आवशे। माणसने कोईपण कार्य करवा माटे केटलीक मर्यादाओ होय छे, कारण के दरेक कार्य व्यक्ति एकला हाथे करी शकतो नथी, तो एने शुं करवुं पड़े, अन्य व्यक्तिओनो सहकार मेळवो पड़े। अने आवुं कार्य करवा माटे संचालन जरूरी छे, कारण के संचालन में एक करता वधारे व्यक्तिओ एकबीजाने सहकार आपी अने कार्य करता होय छे। માણસને મર્યાદિત સાધનમાંથી જો વધારેમાં વધારે સંતોષ મેળવવો હોય તો તેને બીજી વ્યક્તિનો સહકાર, મદદ લેવી પડે છે। આમ એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગી થાય, વ્યવસ્થિત રીતે કાર્ય કરવાનું આયોજન કરે, આયોજન કરી લીધા પછી વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજની સોંપણી કરે, સૌથી પહેલાં શું કરશે, એક કરતાં વધારે વ્યક્તિ સાથે ભેગી થશે, વ્યવસ્થિત એનું કાર્ય કરવાનું આયોજન કરશે, આયોજન કરી લીધા પછી વ્યવસ્થા તંત્રનું માળખું બનાવશે જેમાં વ્યક્તિઓને, અધિકારીઓને સત્તાને ફરજની સોંપણી કરશે। ત્યાર પછી ભરતી પસંદગી તાલીમનું કાર્ય આવશે। એ થઈ ગયા પછી કે કર્મચારી બરોબર કામ કરે છે કે નહીં એની ઉપર દેખરેખ રાખવી, માર્ગદર્શન આપવાનું કામ આવશે, અને છેલ્લે કે જે કાર્ય સોંપ્યું છે એ બરોબર થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ કરે છે। જ્યારે ધંધાકીય એકમના સ્વરૂપો, વૈયક્તિક માલિકી,
ભાગીદારી પેઢી સુધીના હતા ત્યારે માલિક પોતે જ ધંધાનું બધું જ કામકાજ સંભાળી શકતો. સ્વરૂપો તમને યાદ છે અને અગાઉ તમે ધોરણ 11માં શીખી ગયા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હવે આની અંદર સૌથી પહેલા વૈયક્તિક માલિકી, ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ. જે વૈયક્તિક માલિકી જેવું જેવું સ્વરૂપ થાય, બંનેનું કાર્ય એક સરખું કહી શકાય, થોડોક તફાવત આવે. ત્યાર પછી ભાગીદારી પેઢી લઈ શકાય. ભાગીદારી પેઢી પછી આપણે સહકારી મંડળી અને છેલ્લે આપણે કંપની સ્વરૂપ, જોઈન્ટ સ્ટોક કંપની એવો પણ અહીંયા શબ્દ ઉપયોગ કરી શકાય. એટલે કે જ્યારે વૈયક્તિક માલિકી હતી, ભાગીદારી પેઢી હતી, ધંધાનું કદ ઓછું હતું, કાર્ય ક્ષેત્ર મર્યાદિત હતું, અમુક જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું, ત્યારે બધા જ પ્રકારના નિર્ણય વ્યક્તિ પોતે અથવા ભાગીદારો ભેગા મળીને લઈ શકતા, કામકાજ કરી શકતા. પણ જેમ કંપનીનું સ્વરૂપ છે એ વિકસતું ગયું, મતલબ કે કંપની સ્વરૂપની જ્યારે શરૂઆત થઈ ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા બધું જ કામકાજ થઈ શકે નહીં, મૂડી લાવવામાં પણ મુશ્કેલી ઊભી થાય. વધારે ઉત્પાદન કરવું હોય તો વધારે કાચો માલની જરૂર પડે, તો એ માટે મૂડી જોઈએ. મૂડી પણ વ્યક્તિ એકલી હોય તો લાવી શકતી નથી. એ બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વ્યક્તિઓએ બરાબર સંચાલન મેનેજમેન્ટની શરૂઆત કરે છે. સંચાલન કહેવાય કોને એવું જો તમને ચોક્કસ વ્યાખ્યા પૂછવામાં આવે તો તમે આવું લખી શકો છો, ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી નિષ્ણાત વર્ગની જરૂર પડે છે, અને આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. ટૂંકમાં ઓલાજે કીધું કે ભાઈ તાલીમ પામેલ નિષ્ણાત અનુભવી વ્યક્તિઓ જે કીધા તો એને આપણે શું કહીશું, સંચાલકો. હવે સંચાલકોનું કામ શું, એક તો નિર્ણય લેશે કંપની માટે, અને બીજું શું કામ, એ નિર્ણયોનો અમલ કરાવશે. ટૂંકમાં સંચાલકો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીને સંચાલન કહે છે. હવે આપણે એનો અર્થ જોઈ લઈએ. માનવી સામાજિક પ્રાણી છે, મતલબ કે સમૂહમાં રહીને પોતાનું જીવન એ ગુજારે છે. દરેક વ્યક્તિએ કાંઈ ધ્યેય નક્કી કરેલું હોય, એ ધ્યેય કે હેતુને સિદ્ધ કરવા માટે વ્યક્તિ બીજાની મદદ લેતો હોય છે. હવે આ માટે ઘણા બધા લેખકોએ પોતપોતાની જે વિચારસરણી કહી શકાય, દ્રષ્ટિબિંદુ કહી શકાય, એ પ્રમાણે સંચાલનની વ્યાખ્યા આપેલી છે. એમાં સૌથી સરળ જો વ્યાખ્યા હોય તો એ છે કુન્ઝ અને ઓડોનલની. કાર્યો યાદ રાખી લેજો, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ. પ્રથમ કાર્ય પૂછે તો આયોજન, અંતિમ કાર્ય પૂછે તો અંકુશ. કુંજ અને Thank you.
હવે અહીંયા જો તમને નામ યાદ રહે સંચાલન શાસ્ત્રીઓના તો ઘણું સારું કહેવાય, અને જો ન યાદ રહે તો તમે ખાલી વ્યાખ્યા પણ લખી શકો. હવે એમના જણાવ્યા અનુસાર શું સંચાલન એટલે, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલકો છે એ શું કરશે, એના હાથ નીચે કામ કરતા જે કર્મચારીઓ છે વ્યક્તિઓ છે એની પાસેથી કામ લેશે, એની આવડત હોવી જોઈએ, કળા હોવી જોઈએ. એ આખે આખું માળખું છે કે ભાઈ સંચાલકો છે, સંચાલકોની હાથની નીચે જનરલ મેનેજરને વગેરે કામ કરતા હોય, મુખ્ય વહીવટી અધિકારી પણ કામ કરતા હોય, જેને આપણે CEO કહીશું, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી, પછી અલગ અલગ જે અધિકારીઓ કામ કરે મધ્ય સપાટીમાં. અધિકારીઓ એટલે કયા, ઉત્પાદન અધિકારી છે, વેચાણ અધિકારી, હિસાબી અધિકારી, કર્મચારી અધિકારી છે, નાણાં અધિકારી. ત્યાર પછી કે છેલ્લે કર્મચારીઓ હોય, નિરીક્ષક સુપરવાઇઝર હોય, જોબર કે ફોરમેન હોય, તો આ ત્રણ સપાટીમાં આવશે. જ્યારે કામદાર છે, આ કામદાર સંચાલનની એક પણ સપાટીમાં આવતા નથી. એનો મતલબ એવો થયો કે સંચાલનો સંચાલક શું કરશે, અહીંયા જેટલી વ્યક્તિઓ આવી ગઈ આ બધી વ્યક્તિઓ પાસે કામ લેવાની સંચાલક પાસે આવડત કે કળા હોવી જોઈએ. પછી બીજી વ્યાખ્યા છે લિવિંગસ્ટનની, હવે એમના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો આમાં ખર્ચની ને એને લગતી વાત આવશે, ખર્ચ ઓછો કરવો, સમયમાં કાર્ય પૂરું કરવું ને, એટલે એ જ કહે છે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. કંપનીના જેટલા પણ ધ્યેય હેતુ છે લક્ષ્યાંક છે એ નક્કી કોણ કરે છે, સંચાલકો કરે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ જેને કહી શકાય, સંચાલક મંડળ. એ સંચાલક મંડળ દ્વારા જ એકમના ધ્યેય નક્કી કરવામાં આવે છે. મોટાભાગે કોઈ પણ એકમ એનું મુખ્ય ધ્યેય કયું હોય તો કે મુખ્ય ધ્યેય છે એ નફાનું હોય, એ સિવાય સામાજિક ધ્યેય પણ હોઈ શકે. એટલે અહીંયા એ કહેવા માગે છે કે સંચાલકો સંચાલક મંડળ દ્વારા જે ધ્યેય નક્કી કરેલું છે એ ધ્યેયને સિદ્ધ કરવું હોય તો શું કરવું પડે, ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછા ખર્ચે, મતલબ કે સમયની મર્યાદામાં રહીને કામ પૂરું થઈ જાય, ખર્ચ પણ વધારે ન થાય, અને એકમ પાસે જેટલા પણ સાધનો છે
એ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે, એનો બગાડ થવો જોઈએ નહીં. એ કાચો માલ હોય તોય, ભલે યંત્ર હોય કે પછી બીજી કોઈ બાબતો હોય, તો એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. પછી જ્યોર્જ ટેરીના જણાવ્યા અનુસાર એક એવી પ્રવૃત્તિ છે જેમાં તમારે આ છ એમ યાદ રાખવાના. હવે છ એમ એટલે શું એની આપણે જો વાત કરી લઈએ, જ્યોર્જ ટેરી છ એમ, અહીંયા દરેકના નામ જ છે. પહેલું છે એમ એટલે મેન. હવે મેન એટલે શું? માણસો. બીજું એમ એટલે મશીન્સ, મશીન્સનો મતલબ શું થશે? યંત્ર. ત્યાર પછી મટીરિયલ, મટીરિયલ્સ એટલે શું થાય? સાધન કહી શકીએ, બરાબર. ત્યાર પછી મેથડ્સ, મેથડનો મતલબ થશે પદ્ધતિ અથવા ચોક્કસ રીત કહી શકાય. ત્યાર પછી એમ એટલે મની, મનીનો મતલબ થશે નાણું. અને છેલ્લો એમ એટલે માર્કેટ, માર્કેટ એટલે બજાર. ટૂંકમાં શું કહેવા માગે છે કે સંચાલન એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્ર, સાધન, પદ્ધતિ, નાણું અને બજાર આ બધાનું આયોજન કરશે, એની ઉપર ધ્યાન રાખશે એટલે કે અંકુશ રાખશે, અને જરૂર પડે ત્યાં સંકલન અને માર્ગદર્શન પૂરું પાડશે કે જેના દ્વારા એકમે નક્કી કરેલું ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ઓકે, હવે આપણે એની લાક્ષણિકતા અથવા તેનું સ્વરૂપ જોઈ લઈએ. આ વ્યાખ્યા ખાસ યાદ રાખી લેજો, એક માર્કની અંદર પૂછાઈ શકે, અથવા તમને એવું પૂછી શકે કે સંચાલન એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો, તો પણ સંચાલનની વ્યાખ્યાનો તમને એક ગુણ મળે. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. સંચાલનનું સ્વરૂપ અથવા તેની લાક્ષણિકતાઓ. હવે આની અંદર પહેલો જ મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સર્વવ્યાપી પ્રવૃત્તિનો મતલબ શું થાય? દરેક જગ્યાએ જોવા મળતી હોય, ફેલાયેલી હોય, એટલે એ જ કહેવા માગે છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માણસ સમૂહમાં કામ કરે છે, હેતુ સિદ્ધ કરવા માટે કામ કરે છે, ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઉદ્યોગોમાં જ જોવા મળે તેવું નથી, પણ ઉદ્યોગોની સાથે સાથે એ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શિક્ષણ ક્ષેત્ર, આમ દરેક ક્ષેત્રમાં સંચાલન જોવા મળે છે.
એટલે અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું, સર્વવ્યાપી પ્રવૃત્તિ માનવી સમૂહમાં હેતુ સિદ્ધ કરવા કામ કરે, સંચાલનની જરૂર પડે. માત્ર ઉદ્યોગોમાં જ નહીં, સામાજિક, આર્થિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શિક્ષણ દરેક ક્ષેત્રમાં એ જરૂરી છે. માટે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. ત્યાર પછી કે હેતુલક્ષી પ્રવૃત્તિ અથવા ધ્યેયલક્ષી શબ્દ વાપરી શકાય, કારણ કે હેતુ ધ્યેય બંને એક જ થાય. એટલે એ જ કહે છે કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. ટૂંકમાં સંચાલન દ્વારા હેતુ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, એ કોઈ હેતુ નથી. એકમની સ્થાપના અમુક હેતુને સિદ્ધ કરવા માટે થાય છે, અને આ જો હેતુઓને સિદ્ધ કરવા હોય તો સંચાલન ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી કે જૂથ પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ એટલા માટે કહી શકાય કારણ કે હમણાં પણ આપણે વાત કરી કે માનવી જ્યાં સમૂહમાં કામ કરતો હોય, સમૂહ એટલે જૂથ જ થઈ ગયું. એટલે એ જ કહે છે કે જ્યાં બે કે વધારે વ્યક્તિ સમૂહમાં કામ કરતી હોય અને જેના દ્વારા નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવતા હોય તો એ માટે પણ સંચાલન જરૂરી છે. પછી સતત ચાલતી પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ એટલા માટે કહી શકાય કે એક વખત એ શરૂ થઈ જાય પછી એને અટકાવી શકાતી નથી. મતલબ કે એક વખત ધ્યેય નક્કી કરી લીધો, એ ધ્યેય સિદ્ધ થઈ જાય પછી એ પ્રક્રિયા પૂરી નથી થતી, પછી નવા ધ્યેય નવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે ધ્યેય નક્કી થઈ જાય પછી બીજો ધ્યેય બનાવે, પછી પુનઃ ધ્યેય બનાવે. એનો મતલબ કે એક વખત નક્કી થઈ ગયા પછી એ પૂરી થતી નથી, એ સતત ચાલતી આ પ્રવૃત્તિ છે. પછી કે માનવીય પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ એટલા માટે કહેવાય કારણ કે અહીંયા દરેક કાર્યમાં માણસને મહત્વ આપવામાં આવે છે, અને માણસ વિના ઉત્પાદનનું બીજું જે સાધન છે એ નકામું થઈ જાય છે. દાખલા તરીકે યંત્ર ચલાવવા છે તો યંત્ર ચલાવવા માટે પણ માણસની જરૂર પડશે. મતલબ કે સંચાલન માણસ દ્વારા થાય છે, ઉત્પાદનનું કાર્ય પણ માણસ દ્વારા થાય છે. સંચાલનમાં માણસને કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. આથી કહી શકાય કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. ત્યાર પછી નિર્ણય પ્રક્રિયા, આની જો વાત કરીએ, નિર્ણય પ્રક્રિયા એ મહત્વનું કાર્ય કહી શકાય. સંચાલકોએ ઘણા બધા નિર્ણય લેવા પડે છે, નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી એનો અમલ થાય એ પણ જરૂરી છે, અને આ અમલ કરાવવાનું કાર્ય પણ સંચાલકો જ કરતા હોય છે. માટે કહી શકાય નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. ત્યાર પછી વિજ્ઞાન, કળા અને વ્યવસાય. હવે આ દરેકનો ચોક્કસ અર્થ છે, અને તમારે આ ત્રણેય વિશે વિગતવાર અભ્યાસ પણ કરવાનો આવશે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાન એટલા માટે, જેમ વિજ્ઞાનના ચોક્કસ નિયમ છે, સિદ્ધાંત છે, એ જ પ્રકારે સંચાલનના પણ કેટલાક નિયમ ને સિદ્ધાંત હોય છે. સંચાલનમાં
માણસ મહત્વનું સ્થાન મેળવે છે અને આ જ માણસ પાસેથી કર્મચારી પાસેથી જો સંચાલકોએ કામ લેવું હોય તો સંચાલકો પાસે આવડત બુદ્ધિ ચતુરાઈ હોવી જરૂરી છે એટલે કે સંચાલકોને કર્મચારી પાસેથી કામ લેવાની કળા પણ હોવી જોઈએ બીજું કે વ્યવસાય એટલા માટે કહી શકાય કારણ કે અત્યારે મોટા ભાગે તાલીમ પામેલા જે નિષ્ણાંતો હોય છે એને સંચાલનનું કામ સોંપવામાં આવે છે આધુનિક સમયમાં વ્યવસાય વ્યક્તિ તરીકે વકીલ ડૉક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમ ચોક્કસ વ્યવસાય વ્યક્તિ કહેવાય જે ચોક્કસ લાયકાત ધરાવે છે પદવી ધરાવે છે સંસ્થાની આચારસંહિતાથી બંધાયેલા હોય છે એ જ રીતે સંચાલકો પાસે પણ સંચાલનનું ચોક્કસ જ્ઞાન હોવું જોઈએ સંચાલનનું ચોક્કસ શિક્ષણ પણ મેળવેલું હોવું જોઈએ તો વધારે સારું કહી શકાય એ માટે BBA છે MBA છે તમે કરી શકો છો એ માટે IIM નામની સંસ્થા છે જે સંચાલનને લગતું શિક્ષણ આપવાનું કાર્ય કરતી મહત્વની સંસ્થા પણ ગણાય છે આમ લાક્ષણિકતાઓ તમને 7 આપી છે સર્વવ્યાપી પ્રવૃત્તિ હેતુલક્ષી પ્રવૃત્તિ જૂથ પ્રવૃત્તિ સતત ચાલતી પ્રવૃત્તિ માનવીય પ્રવૃત્તિ નિર્ણય પ્રક્રિયા વિજ્ઞાન કળાને વ્યવસાય હવે જો તમને અર્થ પૂછે અને લાક્ષણિકતા પૂછે તો 4 જ મુદ્દા લખવા આ 4 મુદ્દાના 2 ગુણ પ્લસ અર્થનો 1 એટલે 3 થઈ ગયા જો તમને ખાલી લાક્ષણિકતા પૂછે તો તમારે 4ના બદલે 6 મુદ્દા લખવા પડે 6 મુદ્દા 3 ગુણ એનો મતલબ કે 2 મુદ્દાનો 1 ગુણ ગણાશે એ રીતે માર્કની ગણતરી થતી હોય છે આજે આટલું નેક્સ્ટ પીરિયડમાં આપણે એના મહત્વ વિશે વિજ્ઞાન કળા અને વ્યવસાય વિશે વિગતવાર વાત કરીશું સંચાલનની સપાટીઓ વિશેની વાત આવશે દરેક સપાટીએ કયા પ્રકારના કાર્ય કરવાના હોય છે